વેલકમ સ્ટુડન્ટ અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર ફોર અને તેની અંદર લાંબા ગાળાના ખર્ચ વિશેનો અભ્યાસ છે એ કરી રહ્યા છીએ લાંબા ગાળાના ખર્ચની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ જે છે એ જોયો હતો આકૃતિ સાથે બરાબર તો આજના લેક્ચરમાં આપણે લાંબા ગાળાનો સીમાંત ખર્ચ વિશેનો અભ્યાસ છે એ કરવાના છીએ એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે સરેરાશ ખર્ચ પૂરો કર્યો હતો અને આજના લેક્ચરમાં આપણે લાંબા ગાળાનો સીમાંત ખર્ચ છે એ જોવાના છીએ તો જેમાં આપણે લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ જોયો હતો કે જેની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ લાંબા ગાળે ઉત્પાદનમાં જ્યારે તમે ઉત્પાદનનું પ્રમાણ વધારો ત્યારે તમારે ઉત્પાદનના પ્રમાણ વધારવાની સાથે નવા પ્લાન્ટ ઉપર ઉત્પાદન છે કરવું જોઈએ જો એકમ કે પેઢી ઉત્પાદનનું પ્રમાણ વધતાની સાથે પણ પોતાના જૂના પ્લાન્ટ ઉપર જ કાર્ય કરે તો તેના કારણે ખર્ચ વચ્ચે સમતુલા છે જળવાતી નથી એટલે કે જ્યારે પેઢી પોતાનું ઉત્પાદન વધારે છે ત્યારે ઉત્પાદન વધારાની સાથે તેણે તેનો પ્લાન્ટ જે છે એ પણ ફેરવવો જોઈએ તો અને તો જ ઉત્પાદન અને ખર્ચ વચ્ચે સમતુલા આવે છે જેના આધારે આપણને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે મળી હતી સીમાંત ખર્ચ જે છે સરેરાશ લાંબા ગાળાનો સીમાંત ખર્ચ એ પણ કંઈક આવી જ રીતે છે બરાબર કે લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનના દરેક સાધનો છે એ કેવા થઈ જાય છે અસ્થિર થઈ જાય છે એટલે કે દરેક સાધનો સ્થિર સાધનો સ્થિર ખર્ચ હોય એ પણ કેવા થઈ જાય છે લાંબા ગાળે અસ્થિર થઈ જાય છે તો હવે આપણે જોઈએ લાંબા ગાળાનો સીમાંત ખર્ચ લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા સીધે સીધી રીતે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પરથી તારવી શકાય એટલે કે તમને જો લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા સમજાઈ જાય તો તમને લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા છે એ ઝડપથી સમજાઈ જશે બરાબર એટલે કે લાંબા ગાળાની સરેરાશ રેખા જે છે એના ઉપરથી જ તે લાંબાગાળાની સીમાંત ખર્ચની રેખા આપણને મળે છે કારણ કે ટૂંકા ગાળાની સીમાંત ખર્ચ રેખાને ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા સાથે જેવો સંબંધ છે તેવો જ સંબંધ ગાળાની સીમાંત ખર્ચ રેખાને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા સાથે છે જેમ ટૂંકા ગાળા દરમિયાન સરેરાશ ખર્ચનો જે માહિતી છે એ એને સીમાંત ખર્ચ સાથે સંબંધ છે એવી જ રીતે લાંબા ગાળાને પણ લાંબા ગાળામાં પણ સરેરાશ ખર્ચ રેખા મળે છે લાંબા ગાળાની એને સીમાંત ખર્ચ સાથે સંબંધ છે શું કહે છે કે જ્યારે લાંબા સીમાંત ખર્ચ રેખા લાંબાગાળાની સરેરાશ ખર્ચ રેખાની નીચે હોય ત્યારે લાંબા સરેરાશ ખર્ચ રેખા ઋણ ઢાળની હોય એટલે કે સીમાંત ખર્ચ જે વધારો છે સીમાંત ખર્ચની રેખા છે ને એ આવી હોય અને સરેરાશ ખર્ચની રેખા છે ને એ કાંઈક આવી હોય બરાબર તો શું કહે છે કે જ્યારે લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા કરતાં નીચે હોય ત્યારે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ છે ઋણ હોય છે એટલે કે તમારો સરેરાશ ખર્ચ છે એ તમારા સીમાંત ખર્ચ કરતાં વધારે હોય ત્યારે તમારો સરેરાશ ખર્ચ જે છે એ કેવો હોય છે ઋણ હોય છે સીમાંત ખર્ચ રેખા જે છે એ નીચે હોય સરેરાશ ખર્ચની રેખા કરતાં નીચે હોય એનો અર્થ એવો થાય કે સરેરાશ ખર્ચ જે છે એ કેવો છે ઋણ છે લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા સરેરાશ લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાની ઉપર હોય ત્યારે સરેરાશ ખર્ચ રેખાનો ઢાળ ઘન હોય છે એ તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ રેખાનો ઢાળ નીચે તરફનો હોય ત્યારે એ હંમેશા કેવો ઢાળ હોય ઋણ હોય અને ઉપર તરફ હોય ત્યારે એ હંમેશા કેવો ઢાળ ધરાવે ઘન ઢાળ ધરાવે એટલે શું કહે છે અહીંયા અહીંયા પણ આપણને એમ જ સમજાવે છે કે જ્યારે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા સીમાંત ખર્ચ રેખા નીચે હોય બરાબર તો એ કેવો ઢાળ ધરાવે તો કે એ ડ્રુણ ઢાળ ધરાવે છે અને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે એ સીમાંત ખર્ચ કરતાં ઉપરની બાજુ હોય તો સરેરાશ ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે ઘન હોય છે લાંબા ગાળાની સીમાંત રેખા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને લઘુત્તમ બિંદુએ કાપીને ઉપર જાય ત્યારે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પરથી લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા કઈ રીતે તારવી તે આકૃતિની મદદથી સમજી શકાય એનો મતલબ એમ છે કે જ્યારે સરેરાશ ખર્ચની રેખા એ સીમાંત ખર્ચની રેખાથી નીચે હોય ત્યારે એ ઋણ ઢાળ ધરાવે છે સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચ રેખાથી ઉપરની તરફ હોય ઉપરની તરફ હોય તો એ ઘન ઢાળ ધરાવે છે અને બંને જ્યારે એકબીજાને છેદે છે ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેવા થાય છે એક સરખા લઘુત્તમ થાય છે તો એ આપણે કેના આધારે સમજવાનું છે તો કે હવે આપણે આકૃતિના આધારે સમજવાનું છે બરાબર તો તમારી સ્ક્રીન ઉપર આકૃતિ છે આ રીતની બરાબર હવે આકૃતિમાં શું છે આકૃતિમાં જેટલી તૂટક રેખાઓ જોવા મળે છે બરાબર એ તૂટક રેખાઓ જે છે એ સીમાંત ખર્ચની રેખાઓ છે જ્યારે જે રેખાઓ ડ્રો કરેલી છે બ્લેક એ રેખાઓ છે એ સરેરાશ ખર્ચની રેખા છે એટલે કે હું તમને એરો કરીને દેખાડું તો આવી તૂટક રેખાઓ જે છે એ શેની રેખા છે તો કે એ સીમાંત ખર્ચની રેખાઓ છે અને જે ડ્રો કરેલી છે આ ડ્રો કરેલી રેખાઓ છે એ સરેરાશ ખર્ચની રેખાઓ છે હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઓ એક્સ અક્ષ ઉપર ઉત્પાદન દર્શાવેલું છે અને ઓ વાય અક્ષ ઉપર શું દર્શાવ્યું છે તો કે સરેરાશને સીમાંત ખર્ચ દર્શાવેલો છે હવે આપણે આકૃતિ સમજીએ તો પેઢી જ્યારે ઓ એ એકમનું ઉત્પાદન કરે છે ત્યારે પેઢીનો સરેરાશ ખર્ચ છે એ કેટલો છે એડી એટલો અહીંયા જે છે એડી છે અને પેઢીનો સીમાં તૂટક રેખા છે અહીંયા જી બિંદુ એ છેદે છે મતલબ કે પેઢી જ્યારે ઓ એકમ એકમનું ઉત્પાદન કરે છે ત્યારે પેઢીનો સરેરાશ ખર્ચ જે છે એ છે એડી અને પેઢીનો સીમાંત ખર્ચ જે છે એ છે એ જી હવે અહીંયા સરેરાશ ખર્ચની રેખા અને સીમાંત ખર્ચની રેખા વચ્ચે કેવો સંબંધ છે તો કે ભાઈ સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ છે એ વધારે ઝડપથી ઘટે છે એટલે કે સરેરાશ ખર્ચની જે રેખા છે એ સીમાંત ખર્ચની રેખા કરતાં કેવી છે ઉપરની તરફ છે બરાબર એનો મતલબ એમ છે કે સરેરાશ ખર્ચ જે છે આ એડી એના કરતાં સીમાંત ખર્ચ છે એ ઝડપથી ઘટે છે બરાબર હવે બીજું તો કે પેઢી તો પોતાનું ઉત્પાદન છે એ એ થી વધારીને એ સોરી ઓ એથી વધારીને ઓ બી કરે છે ત્યારે પેઢીનો સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને લઘુત્તમ બિંદુએ એકબીજાને છેદે છે એટલે કે ઈ બિંદુએ છેદે છે એટલે કે પેઢીનો સરેરાશ ખર્ચ જે છે એ કેટલો થાય છે બી ઈ અને પેઢીનો સીમાંત ખર્ચ છે એ પણ કેટલો થાય છે બી એનો મતલબ એમ છે કે અહીંયા બીજા પ્લાન્ટ ઉપર પ્લાન્ટ એ ઉપર જ્યારે પેઢી ઉત્પાદન કરે છે ત્યારે એનો જે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે આપણે જોયો હવે પેઢીનું ઉત્પાદન છે એ ઓ બી સુધી વધે છે ત્યારે પેઢી છે એ પ્લાન્ટ બી ઉપર પોતાનું ઉત્પાદન છે એ શરૂ કરે છે હવે પ્લાન્ટ બી ઉપર પેઢી પોતાનું ઉત્પાદન શરૂ કરે છે ત્યારે પેઢીનો જે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની જે રેખાઓ છે એ બંને એકબીજાને ઈ બિંદુએ છેદે છે એટલે બંને એકબીજાથી ક્યાં ભેગી થાય છે ઈ બિંદુએ ભેગી થાય છે જુઓ અહીંયા આ સરેરાશ ખર્ચની રેખા છે અને આ જે છે એ સીમાંત ખર્ચની રેખા છે અહીંયા ઈ બિંદુ જ્યાં છે ત્યાં બંને એકબીજાને છેદે છે એનો મતલબ એમ થાય કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે એ ઓબી ઉત્પાદન માટે કેવા છે એક સરખા છે હવે પેઢી પોતાનું ઉત્પાદન વધારીને ઓ સુધી ઉત્પાદન કરે છે ત્યારે ઓ સી સુધી ઉત્પાદન કરે છે ત્યારે પેઢીની જે સીમાંત ખર્ચ જે છે એ કેટલો છે તો કે ઓ એચ અહીંયા જે છે અહીંયા સીમાંત ખર્ચની રેખા છે તૂટક રેખા એ એચ બિંદુએ ખર્ચને છેદે છે જ્યારે સરેરાશ ખર્ચ જે છે એ ક્યાં છે તો કે એફ બિંદુએ છે મતલબ કે કંપની જ્યારે ઓ સી લેવલ સુધીનું ઉત્પાદન કરે છે બરાબર ઓ સી લેવલ સુધીનું ઉત્પાદન કરે છે ત્યારે સરેરાશ ખર્ચ છે એ કેટલો છે તો કે સરેરાશ ખર્ચ જે છે એ જ્યાં આપણી તૂટક રેખા નહીં પણ ડ્રો કરેલી રેખા જે છે અહીંયા જે છે આટલો છે એ તમારો સરેરાશ ખર્ચ છે એટલે કે ઓ સી એફ અને સીમાંત ખર્ચ કેટલો છે સી એચ જ્યાં તૂટક રેખા છેદે છે એ ક્યાં છેદે છે તો કે એચ બિંદુએ છેદે છે અહીંયા એચ બિંદુએ છેદે છે બરાબર તો હવે તમારે જો સીમાંત ખર્ચની રેખા જોતી હોય તો સીમાંત ખર્ચની રેખા માટે જેટલા તૂટક બિંદુએ સીમાંત ખર્ચ જે છે એ ઉત્પાદનને છેદ ઉત્પાદનને ભેગા થાય છે મતલબ કે મતલબ કે જુઓ મતલબ કે એમ કહું છું કે જો તમારું ઉત્પાદન તમારું ઉત્પાદન છે એ ઓ એ છે ત્યારે તમારો સીમાંત ખર્ચ છે જી છે બરાબર તમારું ઉત્પાદન ઓ બી છે ત્યારે સીમાંત ખર્ચ છે એ કેટલો છે બી ઇ છે અને જ્યારે તમારું ઉત્પાદન છે એ ઓ સી છે ત્યારે તમારો સીમાંત ખર્ચ છે એ સી એચ છે એનો મતલબ એમ કે તમે એચ ઇ જી ઈ અને એચ બિંદુઓને જોડો છો ત્યારે તમને જે રેખા મળે છે એ રેખા છે સીમાંત ખર્ચની રેખા અને એ લાંબા લાંબાગાળાના સીમાંત ખર્ચની રેખા છે જ્યારે તમે ડી એચ અને એફ બિંદુને જોડો છો તો એ જે મળે છે એમ મળે છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા બરાબર તો તમારે અહીંયા લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા છે એ શોધવાની છે તો જ્યારે પેઢી પોતાના ઉત્પાદન માટે જે ખર્ચ કરે છે એ ખર્ચમાં જ્યારે એ સીમાંત ખર્ચની રેખા એના ઉત્પાદનના જે પ્રમાણ સાથે જેટલો સીમાંત ખર્ચ થતો હોય એ રેખાને જોડવાથી જે રેખા પ્રાપ્ત થાય છે એ લાંબા ગાળાની સીમાંત ખર્ચની રેખા છે અહીંયા આકૃતિમાં જી ઈ અને એચ બિંદુને જોડવાથી જે કાંઈ પણ રેખા આપણને મળે છે એ સરેરાશ ખર્ચની સીમાંત ખર્ચની લાંબા ગાળાની રેખા આપણને મળે છે હવે આકૃતિમાં આપણે સમજૂતી જોઈએ તો શું કહે છે કે ઉપરોક્ત આકૃતિમાં લાંબા ગાળાના ઉત્પાદન ડી બિંદુએ કરવામાં આવે છે આ માટે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા દ્વારા દર્શાવેલો પ્લાન્ટ ઉપયોગમાં લેવાય છે એટલે કે જે તમે પ્લાન્ટ લાંબા ગાળાની સરેરાશ લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા માટે તમે જે કોઈ પણ ડાયાગ્રામ કે આકૃતિ દોરી હતી એવા જ આકૃતિ તમારે દોરવાની છે પણ એમાં તમારે સીમાંત ખર્ચની રેખાઓ જે છે એ ફરીથી પાછી દોરવાની છે કારણ કે આપણે લાંબા ગાળાનો સીમાંત ખર્ચનો અભ્યાસ કરીએ છીએ આ પ્લાન્ટમાં સીમાંત ખર્ચની રેખા સી છે સી અનુસાર ઉત્પાદનનું ટૂંકા ગાળાનું સીમાંત ખર્ચ એ છે જુઓ એટલે શું કહે છે કે ઉત્પાદનમાં એસી ઉત્પાદન ઓસી ઉત્પાદન માટે સીમાંત ખર્ચ છે એ કેટલો છે એ જી છે આથી જી બિંદુ લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા પર આવેલું છે એટલે કે જે કાંઈ પણ આ જી બિંદુ મળે છે એ ગાળાની સીમાંત ખર્ચ રેખા માટે મળે છે લાંબા ગાળાના ઉત્પાદનમાં ઓ બી ઉત્પાદન મેળવવા માટે જે પ્લાન્ટનો ઉપયોગ કરવા માંગે છે એટલે કે પ્લાન્ટ બી પ્લાન્ટ બી જે છે ત્યાં સરેરાશ ખર્ચ છે એ કેટલો છે તો કે સરેરાશ ખર્ચ છે એ પણ બી ઈ છે અને સીમાંત ખર્ચ છે એ પણ બી ઈ જ છે એટલે શું કહે છે કે ઓબી ઉત્પાદન મેળવવા માટે જે પ્લાન્ટનો ઉપયોગ થાય છે તેનાથી સીમાંત સરેરાશ ખર્ચ એસ ટુ અને સીમાંત ખર્ચ સી ટુ બંને ઈ બિંદુ આગળ સીમાંત ખર્ચ દર્શાવે છે એટલે કે બંને જે રેખા છે એ ક્યાં જોવા મળે છે એકબીજાને ખર્ચ માટે ઓબી ઉત્પાદન માટે ઈ બિંદુએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેવા થાય છે પ્લાન્ટ બીમાં સરખા થાય છે અને લાંબા ગાળે જ્યારે ઓસી ઉત્પાદન કરવામાં આવે છે અને એ માટે જે પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે પ્લાન્ટ સીનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ટૂંકા ગાળાની સીમાંત ખર્ચ રેખા છે એ એચ બિંદુએ એટલે કે જે આ કાંઈ પણ સીમાંત ખર્ચની રેખા છે એ એચ બિંદુએ છેદે છે જ્યારે સરેરાશ ખર્ચની રેખા છે એ કયા બિંદુએ છેદે છે એફ બિંદુએ છેદે છે એટલે કે જેમાં જી બિંદુએ ઓસી ઉત્પાદન માટેની સીમાંત ખર્ચ રેખા તેમજ ગાળાની સીમાંત ખર્ચ રેખા દર્શાવે છે એટલે કે ટૂંકા ગળાની જે સીમાંત ખર્ચ રેખા જે જોવા મળે છે એ ટૂંકા ગળાની સીમાંત ખર્ચ રેખા ઉપરથી જ આપણને લાંબા ગાળાની સીમાંત ખર્ચની રેખા મળે છે તો જ્યાં આપણે એચ બિંદુએ જોયું છે એ એચ બિંદુ છે એ શેના માટેનું છે તો કે એચ બિંદુ છે એ લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા માટેનું છે આમ જી ઈ અને એચ બિંદુને જોડવાથી લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા મેળવી શકાય છે એટલે કે જેટલી તૂટક બિંદુઓની જે રેખા છે એ જ્યાં કાંઈ પણ છેદે છે એ રેખાને તમે જોડો છો એ રેખા જે મળે છે એ કેવી મળે છે લાંબા ગાળાની સીમાંત ખર્ચની રેખા મળે છે બરાબર ઓકે તો અહીંયા લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા છે એ પણ પૂરી થાય છે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ એ છે ઉત્પાદન અને ખર્ચ વચ્ચેનો સંબંધ લાંબા ગાળાના ઉત્પાદન અને ખર્ચ વચ્ચેનો સંબંધ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ